વટ સાવિત્રીના વ્રતમાં પરણિત મહિલાઓ સોળે શણગાર કરી અને વટ વૃક્ષની પૂજા કરે છે. સૌભાગ્યવતી રહેવા અને પુત્ર પ્રાપ્તિ માટે આ વ્રત ખૂબ જ ખાસ મહત્વ હોય છે. સાબરકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વટનું મોટા ભાગની મહિલાઓએ પૂજા અર્ચના કરીને 108 વખત વટ વૃક્ષ પર કાચું સૂતર મહિલાઓ દ્વારા બાંધવામાં આવ્યું. ત્યારે મહિલાઓ પોતાના પતિના આયુષ્ય વધે તે સાથે પુત્ર પ્રાપ્તિ માટે અવ્રત કરતી હોય છે. હિન્દુ ધર્મમાં વ્રતનું ખૂબ જ મહત્વ રહેલું છે. પૌરાણિક માન્યતા અનુસાર દિવસે રા સાવિત્રી તેના પતિ સત્યવાનને યમરાજ પાસેથી છીનવીને લાવ્યા હતા. આ કારણોસર હિન્દુ મહિલાઓ પોતાના દીર્ઘાયુ માટે આ વ્રત કરે છે અને વડ વૃક્ષની પૂજા કરવાથી બ્રહ્મ વિષ્ણુ અને મહેશના આશીર્વાદ તેઓને મળી રહે છે. વડ સાવિત્રીનું વ્રત સૌભાગ્ય આપનારું પતિના દીર્ઘાયુષ્યની કામના કરનારું વ્રત છે. ત્યારે ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતીક બની ચૂક્યું છે. આમ તો વ્રતની તિથિને લઈને લોકોના અભિન્ન ભિન્ન મત છે, પણ સામાન્ય રીતે આ વ્રત જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. ત્યારે વડ સાવિત્રીના વ્રતમાં વડ અને સાવિત્રી બંનેનું વિશેષ મહત્વ છે. પીપળાની જેમ વડના ઝાડનું પણ વિશેષ મહત્વ છે. તો સાથે એવું કહેવાય છે કે વડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયનો વાસ છે, એટલે કે આની નીચે બેસીને વ્રત પૂજન કરવાથી કે કથા સાંભળવાથી મનોકામના પૂર્ણ થાય છે. વડનું વૃક્ષનું પૂજન અને સાવિત્રી સત્યવાનની કથાનું સ્મરણ કરવાના આ વિધાનને કારણે આ વ્રત વટ સાવિત્રીના નામથી પ્રસિદ્ધ થયું. આ વ્રત ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ જ કરે છે અને આ દિવસે વડનું પૂજન કરવામાં આવે છે. તો આ વ્રતને સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી રહેવાની મંગલ કામના સાથે કરે છે. વટ સાવિત્રીનું વ્રત શાના માટે કરવામાં આવે છે? તો અખંડ સૌભાગ્યવતી બહેનો જે આ વ્રત કરી રહ્યા છે તે પોતાના પતિના આયુષ્ય માટે, દીર્ઘાયુષ્ય બને એના માટેનું આ વ્રત કરી રહ્યા છે. જ્યારે જ્યારે સ્ત્રી પોતે પોતાની જાતને સુરક્ષિત માનતી હોય તે પોતાના પતિ થકી જ હોય છે, તો તેના આયુષ્ય માટે આ સ્ત્રીઓ જ્યારે વ્રત કરે છે તો વડ સહિતનું પૂજન કરે છે અને વડલાની જે બેસીને એ પોતે પૂજન કરી પોતાની જાતને ધન્યતા અનુભવે છે. આ વડ સહિતનું વ્રત વર્ષો પહેલાં જ્યારે નળ અને દમયંતી જ્યારે કર્યું હતું ત્યારે સાવિત્રીએ કર્યું હતું, ત્યારે તેમના પોતાના પતિને મરણ પથારીમાંથી પાછો મેળવીને પોતાના પતિને દીર્ઘાયુષ્ય બક્ષ્યું હતું. ત્યારથી આ વડ સહિતનું વ્રત કરવામાં આવે છે. બોલો શ્રી અંબે માત કી જય. ચિરાગ મેઘા સાથે લેશની 4 ન્યૂઝ સાબરકાંઠા.